એક માણસ ઈસુ પાસે આવીને બોલ્યો, ગુરુવર, અનંત જીવન પ્રાપ્ત કરવા માટે હું કયું સારું કામ કરું? ઈસુએ જવાબ આપ્યો, સારા વિશે મને શું કામ પૂછે છે? એક જ તો સારું છે, જો તારે જીવનમાં પ્રવેશ કરવો હોય તો આજ્ઞાઓનું પાલન કર. એણે પૂછ્યું, કઈ આજ્ઞાઓ? ઈસુએ કહ્યું, હત્યા ન કરો, વ્યભિચાર ન કરો, ચોરી ન કરો, ખોટી સાક્ષી ન આપો, પોતાના માતા પિતાનો આદર કરો અને પોતાના પાડોશીને પોતાની જાત સમાન પ્રેમ કરો. યુવકે તેમને કહ્યું, મેં નિષ્ઠાપૂર્વક આ બધી વાતોનું પાલન કર્યું છે, મારામાં કઈ વાતની ખોટ છે? ઈસુએ તેને જવાબ આપ્યો, જો તારે પૂર્ણ થવું હોય તો જા, તારી બધી જ મિલકત વહેંચીને ગરીબોમાં વહેંચી દે અને સ્વર્ગમાં તારે માટે મૂડી રાખેલી રહેશે, ત્યારે આવીને મારું અનુસરણ કરજે. આ સાંભળીને એ યુવક ઉદાસ થઈને ચાલ્યો ગયો, કારણ કે એ ખૂબ ધનવાન હતો. ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને સત્ય કહું છું, ધનવાનો માટે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવું મુશ્કેલ હશે. હું એમ પણ કહું છું કે સોયના નાકામાંથી ઊંટનું પસાર થવું ખૂબ જ સહેલું છે, પણ ધનવાનોનો ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ થવો મુશ્કેલ છે. આ સાંભળીને શિષ્યો ખૂબ જ અચરજ પામ્યા અને બોલ્યા, તો પછી કોણ બચી શકશે? ઈસુએ તેમને ધ્યાનથી જોયા અને કહ્યું, મનુષ્ય માટે તો આ શક્ય નથી, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે.